ત્રણ વિદ્યાર્થી મિત્રો સેન્ટ જેવ્સ સ્કૂલ આદિપુરના ઈ ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 7 એનસીઆરટી ગણિત પ્રકરણ 2 અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંકના આપણે આગળ દાખલા કરીએ. વિદ્યાર્થી મિત્રો, તમને સરવાળા બાદબાકી કરતા તો આવડે જ છે, પૂર્ણ સંખ્યાઓના જે તમે આગળના ધોરણોમાં શીખીને આવ્યા છો. હવે આપણે અહીં અપૂર્ણાંકોના સરવાળા અને બાદબાકી કરતા શીખવાનું છે. આગળના વિડીયોમાં આપણે જોયું હતું કે સમછેદી અને વિષમછેદી અપૂર્ણાંક હોય ત્યારે સરવાળા બાદબાકી કેવી રીતે કરવાના હોય. સમછેદી અપૂર્ણાંક હોય, છેદ સરખો હોય તો ત્યારે સરવાળા કરતા આપણે શીખી ગયા છીએ, જે સરળ છે. પણ જો છેદ વિષમ હોય, એટલે કે આપેલા અપૂર્ણાંકોના છેદ અલગ અલગ હોય, તો ત્યારે સરવાળો કે બાદબાકી કરવા માટે આપણે પહેલાં છેદ સરખા કરવા પડે અને છેદ સરખા કરવા માટે આપણે પહેલાં લસા કાઢવો પડે. તો આપણે જોઈએ પ્રશ્ન નંબર 1 ઉકેલો. તેમાં પહેલો 2 - 3/5, તો અહીંયા બાદબાકી કરવાની છે. અહીંયા 2 ના છેદમાં કોઈ સંખ્યા આપેલી નથી, એટલે 1 તો છે. જે પણ સંખ્યા હોય એના છેદમાં કાંઈ ન હોય તો એની છેદમાં 1 તો હોય જ. તો આપણી પાસે છેદની અંદર 2 સંખ્યાઓ છે, 1 અને 5, જે સરખી નથી. એનો મતલબ કે આ વિષમછેદી સંખ્યાઓ છે. તો સૌથી પહેલાં આપણે લસા કાઢી અને સંખ્યાઓના છેદ સરખા કરવા પડે. તો 1 અને 5નો લસા થશે 5. તો અવિભાજ્ય સંખ્યાઓનો લસા કાઢવો હોય તો એ બંનેનો શું કરવો પડે? ગુણાકાર કરવો પડે. તો અવિભાજ્ય સંખ્યાઓનો લસા એટલે એ 2 સંખ્યાઓનો ગુણાકાર. તો 5 એકા 5, તો 1 અને 5નો આપણને લસા શું મળશે? 5. તો આપણી પાસે 3 ના છેદમાં 5 તો છે જ, પણ 2 ના છેદમાં 1 આપેલો છે અને 5 આપણે કરવું હોય તો આપણને છેદને પણ 5 વડે ગુણવું પડે અને અંશને પણ 5 વડે ગુણવું પડે. તો હકીકતમાં 5 ના છેદમાં 5 એટલે કે આપણે અહીંયા 1 વડે જ ગુણાકાર કર્યો કહેવાય. તો અંશમાં 5 દૂ થશે 10 અને છેદમાં થશે 5 એકા 5. તો માટે બંનેના છેદમાં આપણને 5 મળ્યા, તો અંશમાં આપણે લખશું 10 - 3/5. 10 માંથી 3 જાય તો 7, 7 ના છેદમાં 5. તો અહીંયા અંશ મોટો છે, તો આપણે એને મિશ્ર સંખ્યામાં ફેરવી શકીએ. તો આપણે મિશ્ર સંખ્યામાં ફેરવીએ તો 7/5. તો અંશ મોટો અને છેદ નાનો હોય તો એ આપણે થિયરીના વિડીયોમાં આપણે શીખી આવ્યા છીએ. તો કયો અપૂર્ણાંક હોય? અશુદ્ધ અપૂર્ણાંક હોય. તો અશુદ્ધ અપૂર્ણાંક હોય તો ત્યારે તમે મિશ્ર સંખ્યામાં ફેરવી શકો, શુદ્ધ અપૂર્ણાંક હોય તો તમે મિશ્ર સંખ્યામાં ફેરવી શકો નહીં. શા માટે? કારણ કે એનો અંશ નાનો હોય અને છેદ મોટો હોય. તો આ અશુદ્ધ અપૂર્ણાંક છે, તો આપણે એને મિશ્ર સંખ્યામાં ફેરવીએ તો 5 એકા 5, 7 માંથી 5 જશે તો 2. તો માટે 1 - 2/5 જવાબ આપણને મળશે. ત્યારબાદ નંબર 2, 4 - 7/8. તો અહીંયા પણ 4 ના છેદમાં કોઈ સંખ્યા આપેલી નથી, તો એનો મતલબ કે 1 તો છે જ. બીજી છે 7 ના છેદમાં 8. તો છેદ આપણને છે આપેલા છે 2, 1 અને 8, જે સમછેદી નથી. તો 1 અને 8નો આપણે લસા કાઢીએ તો 1ની સાથે કોઈ પણ સંખ્યાનો લસા કાઢવો હોય તો એ સંખ્યા જ મળશે. શા માટે? કારણ કે 8 એકા 8 આપણને મળશે. 1ની સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરો તો તમને એને જ સંખ્યા મળશે. તો 8 અને 1નો લસા મળશે 8. તો 4 ના છેદમાં 8 નથી, 4 ના છેદમાં 1 છે. જ્યારે 7 ના છેદમાં તો 8 છે જ. તો આપણે એને આપણે સંખ્યાને કોઈ કાંઈ કરવાની જરૂર નથી, પણ આ જે 1 છે એને 8માં આપણને ફેરવવા હોય તો આપણને એને 8 વડે ગુણાકાર કરવો પડે. તો આ છેદને જો તમે 8 વડે ગુણો તો અંશને પણ તમારે 8 વડે ગુણવું પડે. તો 8 - 4 = 32 અને 8 એકા 8. તો હવે આપણી પાસે છે 7 ના છેદમાં 8 અને 32 ના છેદમાં 8. તો માટે આપણે છેદમાં હવે 1 જ વાર 8 લખશું, કારણ કે બંનેના છેદમાં આપણને 8 મળી ગયા. તો અને અંશમાં 32 - 7 કરશું. 32 અને 7 કેટલા? 39. તો 39 ના છેદમાં 8 આપણને મળ્યું. ફરીથી અંશ મોટો અને છેદ નાનો એટલે કે આપણને અશુદ્ધ અપૂર્ણાંક મળ્યો. તો અશુદ્ધ અપૂર્ણાંક હોય ત્યારે આપણે એને મિશ્ર સંખ્યામાં ફેરવવાનું. શુદ્ધ અપૂર્ણાંક મળે તો એને મિશ્ર સંખ્યામાં ફેરવવાની જરૂર નથી.
तो आपणे 8 वडे ભાગાકાર કરીએ તો તમને ઘડી આવડવા જરૂરી છે। તો આ 8 એક 8 8 2 16 8 3 24 8 4 32 8 5 તો શું થઈ જાય 40 એટલે 8 4 32 વડે અહીંયા ભાગ ચાલશે। તો 39 માંથી 7 બાદ કરીએ તો 2 બાદ કરીએ તો આપણને શું મળશે 7। તો માટે જવાબ શું મળશે 4 આવશે પૂર્ણાંકમાં અને 7 આવશે અંશમાં અને 8 આવશે છેદમાં એટલે કે 4.7 ના છેદમાં 8 જવાબ મળશે। ત્યારબાદ નંબર 3 3 ના છેદમાં 5 વત્તા 2 ના છેદમાં 7 તો બંનેના છેદમાં અંક આપણને આપેલા છે તો 1 છે 5 અને બીજો છે 7 અને બંને અવિભાજ્ય સંખ્યાઓ છે। તો વિદ્યાર્થી મિત્રો અવિભાજ્ય સંખ્યાઓનો લસાઅ શોધવો હોય તો એ બંનેનો આપણે ગુણાકાર કરી નાખવાનો। તો 5 7 35 તો લસાઅ શું મળ્યો આપણને 35। તો બંનેના છેદમાં 35 કરવા હોય તો આપણે કરીએ વારાફરતી તો 3 ના છેદમાં 5 છે 5 ને 35 કરવા હોય તો કેટલા વડે ગુણવા પડે 7 વડે। તો અંશને છેદને તમે 7 વડે ગુણો તો અંશને પણ તમારે 7 વડે ગુણવા પડે તો 7 3 21 અને 7 5 35। ત્યારબાદ 2 ના છેદમાં 7 તો 2 ના છેદમાં 7 છે તો 7 ને 35 કરવા હોય તો કેટલા વડે ગુણવા પડે 7 5 35 તો 5 વડે ગુણવા પડે તો અંશને પણ 5 વડે ગુણવા પડે તો અંશમાં આવશે 5 2 10 અને છેદમાં આવશે 5 7 35। તો બંનેના છેદમાં આપણને 35 મળી ગયા તો હવે આપણે 35 ને એક જ વાર લખશું કારણ કે હવે સમછેદી બની ગયા બંને અને અંશનો અંશમાં ગુણા સરવાળો કરશું 21 વત્તા 10 21 વત્તા 10 એટલે 31 ના છેદમાં 35। તો જુઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા છેદ મોટો અને અંશ નાનો છે એટલે કે શુદ્ધ અપૂર્ણાંક છે તો આનો આપણે મિશ્ર સંખ્યા કાઢવાની જરૂર નથી તો માટે આનો જવાબ થશે 31 ના છેદમાં 35। ત્યારબાદ નંબર 4 9 ના છેદમાં 11 ઓછા 4 ના છેદમાં 15 તો અહીંયા આપણી પાસે છેદ છે 11 અને 15 તો 11 અવિભાજ્ય સંખ્યા છે પણ 15 જે છે એ વિભાજ્ય સંખ્યા છે તો માટે આપણે લસાઅ કાઢવો પડશે। તો આપણે લસાઅ કાઢી 11 અને 15 નો તમે છઠ્ઠા ધોરણમાં લસાઅ કાઢતા શીખી જ આવ્યા છો તો આ કામ જે છે રફ કામમાં કરવાનું લસાઅ કાઢવાનું। તો સૌથી પહેલાં અહીંયા 3 વડે ભાગ ચાલશે તો જેને ન ભાગી શકાય એ સંખ્યાને એમને જ રાખવાની 3ને ભાગી શકાય તો 3 5 15। ત્યારબાદ ભાગ આવશે ચડતા ઉતરતા ક્રમમાં નહીં જવાનું ચડતા ક્રમમાં આપણે સંખ્યાઓ વડે ભાગાકાર કરવાનો છે તો 5 એકાના ઘડીમાં 11 ના આવે તો 11 ના 11 અને 5 એકા 5 હવે બાકી કોણ વધ્યું 11 તો 11 એકા 11 તો માટે લસાઅ થશે આ બધાનો ગુણાકાર તો 5 તેરી 15 અને 15 ગુણ્યા 11 કરશો તો તમને મળશે 165। તો આમ 9 ના છેદમાં 11 એને પણ 165 કરવા હોય તો તમારે શેના વડે ગુણવું પડે 15 વડે અને 4 ના છેદમાં 15 એને તમારે 165 કરવા હોય તો કેટલા વડે ગુણવું પડે 11 વડે તો તમે ગુણાકાર કરશો તો તમને 19 9 ગુણ્યા 15 અને 4 ગુણ્યા 11 અને બંનેના છેદમાં જે લસાઅ છે એ આવશે કેટલો આવ્યો લસાઅ 165 તો 15 નવા 135 અને 11 ચોક 44 અને છેદમાં આવશે 165 તો અહીંયા બાદ બાકી છે તો 135માંથી 44ને બાદ કરશો તો તમને કેટલા મળશે 91 બાદ બાકી કરતા તો તમને આવડે જ છે ત્રીજા ચોથા ધોરણમાં તમે શીખીને આવ્યા છો તો 91ના છેદમાં 165 જવાબ મળશે। આની મિશ્ર સંખ્યા કાઢવાની જરૂર નથી શા માટે કારણ કે આનો અંશ નાનો અને છેદ મોટો છે તો આ કઈ સંખ્યા છે શુદ્ધ અપૂર્ણાંક છે તો માટે જવાબ આવશે 91ના છેદમાં 165। હવે નંબર 5ની અંદર 3 અંક આપેલા છે 3 અપૂર્ણાંકો આપેલા છે તો 3 અપૂર્ણાંક આપેલા હોય તો 3ના છેદનો પહેલાં જો સરખા ન હોય સમછેદી ન હોય તો આપણે પહેલાં લસાઅ કાઢી લેવાનો જેથી આપણે એને સમછેદી બનાવી શકાય તો 10 5 અને 2 અવિભાજ્ય સંખ્યા હોય તો સીધો ગુણાકાર જ કરી નાખવાનો પણ વિભાજ્ય સંખ્યા હોય તો આપણે એનો લસાઅ કાઢવો પડે। અવિભાજ્ય સંખ્યાઓનો લસાઅ એટલે એ બંનેનો કાં ત્રણેયનો ગુણાકાર પણ વિભાજ્ય સંખ્યા હોય 10 વિભાજ્ય છે 2 તો એટલા માટે આપણે એનો લસાઅ કાઢવો પડશે તો 2 ને 10 ને 2 વડે ભાગ્યું તો આપણને મળશે 5 2 એકાના ઘડીમાં 5 ના આવે એટલે 5 ના 5 અને 2 એકા 2 હવે ભાગ ચાલશે 5 વડે તો 5 એકા 5 5 એકા 5 અને 1 તો માટે લસાઅ કેટલો આવ્યો 5 ગુણ્યા 2 એટલે 10
तो બધાના છેદમાં આપણે 10 લાવો પડે તો 7 ના છેદમાં 10 તો છે જ એટલે તમારે 7 ને કેટલા વડે ગુણવાના 1 વડે પછી વત્તા 2 ના છેદમાં 5 5 ને 10 કરવા હોય તો 5 દુ 10 થશે અને અંશ ને કેટલા વડે ગુણવાના 2 વડે છેદ ને તમે 2 વડે ગુણો તો અંશ ને પણ કેટલા વડે ગુણવા પડે 2 વડે ગુણવા પડે એવી જ રીતે 3 ના છેદમાં 2 2 ને તમારે કેટલા વડે ગુણવાથી 10 થાય 5 વડે તો તમારે અંશ ને પણ 5 વડે ગુણવા પડે અને છેદ ને પણ 5 વડે ગુણવાના તો બધાના છેદમાં 10 આવી ગયા તો હવે આપણે એક જ વાર આપણે છેદમાં 10 લખશું શા માટે કારણ કે હવે સમછેદી સંખ્યાઓ થઈ ગઈ તો હવે અંશનો આપણે ગુણાકાર કરીએ તો 7 એકા 7 2 દુ 4 વત્તા 3 પચા 15 તો 7 વત્તા 4 વત્તા 15 નો સરવાળો કરશું તો આપણને મળશે 26 તો જવાબ મળ્યો 26 ના છેદમાં 10 હજી 26 અને 10 જે છે વિભાજ્ય સંખ્યાઓ છે તો આપણે છેદ ઉડાડી શકીએ 13 દુ 26 અને 5 દુ 10 તો આપણને શું મળ્યું 13 ના છેદમાં 5 હવે તમે જોઈ શકો છો 13 ના છેદમાં 5 એ કેવી સંખ્યા છે અશુદ્ધ અપૂર્ણાંક છે અંશ મોટો છે અને છેદ નાનો છે તો 13 ભાગ્યા 5 આપણે કરી શકીએ તો 5 એકા 5 5 દુ 10 5 તેરી 15 થઈ જાય એટલે આપણે કરશું 5 દુ 10 કેટલા વધ્યા 3 વધ્યા તો 2 આવશે પૂર્ણાંક ભાગમાં 3 આવશે અંશમાં અને 5 આવશે છેદમાં તો માટે જવાબ શું મળ્યો 2 પૂર્ણાંક 3 ના છેદમાં 5 એના પછી જોઈએ પ્રશ્ન નંબર 2 નીચેનાને ઉતરતા ક્રમમાં ગોઠવો તો વિદ્યાર્થી મિત્રો ચડતા ક્રમમાં ઉતરતા ક્રમમાં પૂર્ણાંક સંખ્યાઓને તો તમને ગોઠવતા આવડે જ છે જે સૌથી ઉતરતા ક્રમમાં ગોઠવવું હોય તો સૌથી મોટી હોય એને પહેલાં લખાય પછી ધીરે 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 નાની 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 સંખ્યા લખતા જવાની ચડતા ક્રમમાં ગોઠવવું હોય તો સૌથી પહેલાં નાની લખવાની અને ધીરે ધીરે મોટી સંખ્યા તરફ આપણે વધવાનું હોય છે પણ અહીંયા આપણી પાસે અપૂર્ણાંક સંખ્યાઓ આપેલી છે અપૂર્ણાંક સંખ્યાઓને આપણને ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે અપૂર્ણાંક સંખ્યા એટલે અંશ અને છેદવાળી સંખ્યા પીક્યુ સ્વરૂપની સંખ્યાઓ તો સૌથી પહેલું કામ શું કરવાનું અપૂર્ણાંક સંખ્યાઓને તમારે ઉતરતા ક્રમમાં કે ચડતા ક્રમમાં ગોઠવવું હોય તો બધાનો છેદ સરખો કરી નાખવાનો હવે છેદ સરખો કરવા માટેનો શું છે નિયમ લસા કાઢી લેવાનો બધા છેદનો શું કાઢી નાખવાનો લસા કાઢી નાખવાનો તો નંબર 1માં આપેલા છે 9 3 અને 21 9 3 અને 21 એ બધાનો શું કાઢશું આપણે સૌથી પહેલાં લસા કાઢશું તો લસા કાઢીએ 9 3 અને 21 તો 3 વડે ભાગ ચાલશે 3 તેરી 9 3 એકા 3 અને 7 તેરી 21 ફરીથી 3 વડે ભાગ ચાલશે 3 એકા 3 1નો 1 અને 7 3 એકાના ઘડિયામાં 7 ના આવે એટલે 7 ના 7 હવે 7 વડે ભાગ ચાલશે 1 1 અને 7 એકા 7 તો માટે લસાઅ શું મળ્યો આ ત્રણેયનો ગુણાકાર 3 તેરી 9 અને 9 સત્તા 63 તો આપણને મળ્યો લસાઅ 63 હવે બધાના છેદ સરખા કરવા માટે આપણે ગુણાકાર કરીએ તો 2 ના છેદમાં 9 તો 9 ને કેટલા વડે ગુણીએ તો 63 થાય તો 7 વડે તો છેદ અને અંશ બંનેને 7 વડે ગુણવા પડે તો આપણને મળશે 7 દુ 14 14 ના છેદમાં 63 એ રીતે 2 ના છેદમાં 3 તો 3 ને 63 કરવો હોય તો કેટલા વડે ગુણવા પડે 21 વડે શા માટે 21 તેરી 63 જુઓ વિદ્યાર્થી મિત્રો આ દાખલા કરવા માટે ઘડિયા અડવા ખૂબ જરૂરી છે તમારે 20-25 એકા સુધી ઘડિયા પાકા કરી લેવા પડશે જો ન કર્યા હોય તો આવડતા હોય તો કાંઈ વાંધો નથી જો નથી આવડતા તો પાકા કરી લેજો અંશમાં 21 દુ 42 અને છેદમાં 21 તેરી 63 તો આપણને શું મળ્યું 42ના છેદમાં 63 એ જ રીતે 8ના છેદમાં 21 21ને 63 કરવા હોય તો આપણે કેટલા વડે ગુણવા પડે 3 વડે તો એને 3 વડે આપણે અંશને પણ ગુણવાનો તો 8 તેરી 24 અને છેદમાં 21 તેરી 63 તો તમે જોઈ શકો છો બધા સમછેદી અપૂર્ણાંકો બની ગયા 63 63 63 બધાના છેદમાં આપણે લાવ્યું હવે તમારે બધા સમછેદી થઈ જાય ત્યાર પછી અંશ જોવાનો જેનો અંશ મોટો હોય મોટી સંખ્યા તો 42 સૌથી મોટા છે એનાથી નાના 24 અને એનાથી નાના 14 હવે જે છેદમાં સંખ્યા આવે છે મૂકી દો બધાના છેદમાં 63 જ છે તો 42ના છેદમાં 63 સૌથી મોટા છે એનાથી નાનો છે 24ના છેદમાં 63 એનાથી નાનો છે 14ના છેદમાં 63 તો આપણે મૂળ સંખ્યાઓ લખી નાખીએ તો ઉતરતા ક્રમમાં શું બનશે સૌથી મોટી બનશે 2ના છેદમાં 3 એનાથી નાની 8ના છેદમાં 21 અને એનાથી નાની 2ના છેદમાં
नौ। तो आ थयो उतरतो क्रम। विद्यार्थी मित्रों आ बीजो दाखलो तमारे जाते करवानो प्रयत्न करवानो छे। लसा काढो, समछेदी बनाओ अने अंश परथी नक्की करो कोण नानो छे कोण मोटो छे। त्यारबाद आपणे जोईए प्रश्न नंबर 3। जादुई चोरसमां दरेक आडी हरोळ, ऊभी हरोळ अने त्रासी हरोळनी संख्याओनो सरवाळो समान आवे छे, શું આ એક જાદુઈ ચોરસ છે? વિદ્યાર્થી મિત્રો આવો જ એક દાખલો આપણે પ્રકરણ 1 માં કરી ચૂક્યા છીએ। પૂર્ણાંક સંખ્યાઓમાં તો જાદુઈ ચોરસ છે કે નહીં, પણ અહીંયા શું છે અપૂર્ણાંક સંખ્યાઓ આપેલી છે, પણ પ્લસ પોઈન્ટ શું છે કે અહીંયા આપણને બધાના છેદ સરખા આપેલા છે, એટલે કે બધી સમછેદી સંખ્યાઓ છે, બધી સમપૂર્ણાંક સંખ્યાઓ છે, તો આપણા માટે આ વધારે સરળ થઈ જશે। તો આપણે આડી હરોળ, ઊભી હરોળ, ત્રાસી હરોળ બધાનો સરવાળો કરવાનો, જો બધાનો સરવાળાનો જવાબ સરખો આવતો હોય તો આપણે કહી શકીએ કે આ ચોરસ કેવો છે, જાદુઈ ચોરસ છે। તો ચાલો કરીએ। તો સૌથી પહેલાં આપણે પ્રથમ આડી હરોળનો સરવાળો કરીએ। પ્રથમ આડી હરોળમાં છે 4 ના છેદમાં 11 વત્તા 9 ના છેદમાં 11 વત્તા 2 ના છેદમાં 11। તો સૌથી પહેલી આડી હરોળ તમે જુઓ કઈ છે, સૌથી પહેલી આડી હરોળ આ, આ બીજી આડી હરોળ, આ ત્રીજી આડી હરોળ, બધાનો આપણે સરવાળો કરવાનો છે। તો કરીએ, 4 સમછેદી છે એટલે 11 આપણે એક જ વાર છેદમાં લખશું, અંશોનો સરવાળો કરશું, 4 વત્તા 9 વત્તા 2, તો આ બધાનો સરવાળો થશે 15। તો જવાબ આવ્યો 15 ના છેદમાં 11। બીજી આડી હરોળનો સરવાળો કરીએ, 3 ના છેદમાં 11 વત્તા 5 ના છેદમાં 11 વત્તા 7 ના છેદમાં 11, સમછેદી છે એટલે 11 ને એક જ વાર છેદમાં લખશું, અંશનો સરવાળો કરશું, 5 વત્તા 3 વત્તા 5 વત્તા 7, તો જવાબ શું મળ્યો 15 ના છેદમાં 11। ત્રીજી આડી હરોળના અંકો લઈ લઈએ, એનો સરવાળો કરીએ, 8 ના છેદમાં 11 1 ના છેદમાં 11 6 ના છેદમાં 11, 11 ને એક જ વખત લખશું છેદમાં, અંશનો સરવાળો કરીએ, 8 વત્તા 1 વત્તા 6 બરાબર 15 ના છેદમાં 11। તો આમ આપણને પ્રથમ, દ્વિતીય અને તૃતીય આડી હરોળનો ત્રણેયનો જવાબ સરખો મળે છે। કેટલો મળે છે? 15 ના છેદમાં 11। પણ હજી સાબિત નથી થતું કે આ જે ચોરસ છે જાદુઈ ચોરસ છે। જાદુઈ ચોરસ તો ક્યારે થશે? જો આડી, ઊભી, ત્રાસી બધી હરોળનો સરવાળો સરખો આવે। તો હવે આપણે જોઈએ ઊભી હરોળ। ઊભી હરોળ એટલે કઈ? આ પહેલી ઊભી હરોળ, આ બીજી ઊભી હરોળ, આ ત્રીજી ઊભી હરોળ, બધાના અંકો લઈ લઈએ અને સરવાળો કરીએ વારાફરથી। તો પ્રથમ ઊભી હરોળ, તો 4 ના છેદમાં 11 3 ના છેદમાં 11 8 ના છેદમાં 11, સમછેદી છે એટલે આપણે 11 લઈ લઈએ છેદમાં એક જ વાર, અંશનો બધાનો સરવાળો કરીએ, 4 વત્તા 3 વત્તા 8 બરાબર આપણને મળશે 15 ના છેદમાં 11। તો ચલો અહીંયા પહેલામાં તો 15 ના છેદમાં 11 મળી ગયું, હવે બીજી ઊભી હરોળમાં કરીએ સરવાળો, 9 ના છેદમાં 11 વત્તા 5 ના છેદમાં 11 વત્તા 1 ના છેદમાં 11, અંશનો સરવાળો કરીએ છેદમાં 11 એક જ વખત રાખીએ, 9 વત્તા 5 વત્તા 1, તો આપણને મળ્યો 15 ના છેદમાં 11। તો બીજી હરોળમાં પણ આપણને મળી ગયું 15 ના છેદમાં 11। ત્રીજી ઊભી હરોળમાં આપણે કરીએ સરવાળો, તો બધા અપૂર્ણાંકો લઈ લો, 2 ના છેદમાં 11 7 ના છેદમાં 11 6 ના છેદમાં 11, અંશમાં બધા અંકો લઈ લો, 2 વત્તા 7 વત્તા 6 છેદમાં 11 રાખો, સમછેદી છે એટલે એક જ વાર આવશે, તો 2 વત્તા 7 વત્તા 6 બરાબર આપણને મળશે 15 ને છેદમાં 11। તો અહીંયા પણ આપણને મળી ગયો। તો વિદ્યાર્થી મિત્રો ઊભી અને આડી બધી હરોળમાં તો આપણને 15 ના છેદમાં 11 મળ્યો। હવે આપણે ત્રાસી હરોળ એટલે કે આ રીતે, આ પહેલી ત્રાસી હરોળ અને આ બીજી ત્રાસી હરોળ, આ બધાના અપૂર્ણાંકોના અંકો લઈ અને આપણે કરીએ સરવાળો કે જોઈએ હવે આવે છે કે નહીં 15 ના છેદમાં 11। તો પહેલી ત્રાસી હરોળના અંકો લઈ લઈએ, 4 ના છેદમાં 11 વત્તા 5 ના છેદમાં 11 વત્તા 6 ના છેદમાં 11, અંશનો સરવાળો કરીએ, 5 વત્તા 6 5 4 વત્તા 5 વત્તા 6 છેદમાં 11, તો શું મળશે 15 ના છેદમાં 11। હવે છેલ્લી દ્વિતીય ત્રાસી હરોળ, તો 8 ના છેદમાં 11 વત્તા 5 ના છેદમાં 11 વત્તા 2 ના છેદમાં 11, અંશમાં સરવાળો કરીએ, 8 વત્તા 5 વત્તા 2 છેદ સરખો છે એટલે એક જ વાર 11 લખીએ, તો બધાનો સરવાળો મળશે 15 ના છેદમાં 11। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને આડી, ઊભી, ત્રાસી બધી હરોળનો સરવાળો કેટલો મળે છે? 15 ના છેદમાં 11, એટલે કે સરખો મળે છે। તો અહીં પ્રત્યેક આડી, ઊભી, ત્રાસી હરોળનો સરવાળો સરખો છે,
तो हा आ चोरस जादुई छे। त्यार बाद आपणे जोईए प्रश्न नंबर 4। एक लंब चोरस कागळनी लंबाई 12.1 सेंटीमीटर, पहोळाई 10.2 सेंटीमीटर छे, तो तेनी परिमिति शोधो। तो विद्यार्थी मित्रों, परिमिति आपणे चोरसनी परिमितिनुं सूत्र आपणने खबर छे, लंबाई वता पहोळाई वता लंबाई वता पहोळाई, जे आपणे नाना ધોરણમાં શીખ્યા છીએ, પણ અહીં આપણે સૂત્રનો ઉપયોગ કરશું। તો લંબચોરસની પરિમિતિ બરાબર 2 લંબાઈ વત્તા પહોળાઈ। હવે આપણને લંબાઈ અને પહોળાઈ આપી દીધેલી છે, લંબાઈ કેટલી આપેલી છે 12.1, એ મિશ્ર સંખ્યામાં છે અને આપણે સાદા પૂર્ણાંકમાં ફેરવીએ તો 12 × 2 કરવાનું અને એને +1 કરવાનું, તો 12 × 2 = 24 અને વત્તા 1, તો 12 × 2 = 24 અને વત્તા 1 એટલે આપણને શું મળશે 25 2 સેન્ટીમીટર। મિશ્રમાંથી સાદા અપૂર્ણાંકમાં ફેરવતા, ત્યારબાદ પહોળાઈને પણ ફેરવીએ 10.2, તો 10 × 3 = 30 અને 30 + 2 = 32, તો આપણને શું મળશે સાદો અપૂર્ણાંક 32/3 મળશે। તો લંબાઈ અને પહોળાઈને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવ્યા, હવે બસ અને સૂત્રમાં જ મૂકવાનું છે। સૂત્ર આપણને આવડે જ છે, શું છે સૂત્ર લંબચોરસની પરિમિતિનું, 2 લંબાઈ વત્તા પહોળાઈ। તો 2 લંબાઈ કેટલી આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવી તો શું મળી 25/2 વત્તા પહોળાઈ 32/3, તો આ પાછો આપણો અપૂર્ણાંકોનો સરવાળો આવી ગયો, તો 2 અને 3 વિષમછેદી છે, તો 2 અને 3 બંને અવિભાજ્ય સંખ્યા છે, તો બંનેનો ગુણાકાર કરવાથી આપણને એનો લસા મળશે। 2 × 3 કેટલા થશે 6, તો આનો લસા કેટલો થશે 6। તો હવે તમે બંનેના છેદમાં 6 આવે એના માટે આપણે 2 આપણે ગુણશું 3 વડે, તો અંશને પણ કેટલા વડે ગુણવા પડે 3 વડે, એવી જ રીતે 3 6 કરવા હોય તો છેદને 2 વડે ગુણવા પડે, કારણ કે 3 × 2 = 6, તો અંશને પણ આપણે 2 વડે ગુણવા પડે, તો છેદમાં તો 3 × 2 = 6 આવી જશે। હવે અંશમાં આપણે ગુણાકાર કરીએ, તો અંશમાં 25 × 3 + 32 × 2, તો 25 × 3 = 75 અને 32 × 2 = 64, તો માટે 75 અને 64 નો ગુણાકાર કરશો તો તમને મળશે 139/2। હવે અહીંયા 2 ગુણાકારમાં છે 12, તો 2 અંશમાં અને 6 છેદમાં, તો બંનેને આપણે છેદ ઉડાડી શકીએ, 2 × 2 અને 3 × 2 = 6, તો માટે મળશે 139/3। હવે 139/3 સંખ્યા કઈ છે, અશુદ્ધ અપૂર્ણાંક છે, એનો તમે ગુણાકાર કરશો તો તમને મિશ્ર સંખ્યા કઈ મળશે 46.1 જવાબ મળશે। તો આમ કાગળની પરિમિતિ કેટલી છે 46.1 સેન્ટીમીટર છે। ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 5। આપેલી આકૃતિમાં ત્રિકોણ એ બી ઈ અને લંબચોરસ બી સી ડી ઈ ની પરિમિતિ શોધો અને કોની પરિમિતિ વધારે છે એ પણ જણાવો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં એક ત્રિકોણ અને એક લંબચોરસ તમે જોઈ શકો છો આકૃતિમાં, આ ઉપરનો ભાગ જે છે એ ત્રિકોણ દર્શાવે છે અને નીચેનો ભાગ જે છે એ શું બતાવે છે લંબચોરસ દર્શાવે છે। તો હવે આપણને શું કરવાનું છે, આ બંનેની પરિમિતિ શોધવાની છે। તો ત્રિકોણની પરિમિતિનું સૂત્ર પણ આપણને ખબર છે, લંબચોરસની પરિમિતિનું સૂત્ર પણ આપણને ખબર છે, બસ બંનેના સૂત્રની અંદર આપણને આ અંકો મૂકવાના છે, સરવાળો કરવાનો છે અને કોણ વધારે છે કોણ ઓછું છે એ આપણને જોવાનું છે। તો ત્રિકોણની પરિમિતિ એટલે બધી બાજુઓના માપનો સરવાળો અને લંબચોરસની પરિમિતિનું સૂત્ર આપણે આગળના દાખલામાં જ જોયું અને તમને આવડે જ છે, 2 લંબાઈ વત્તા પહોળાઈ। તો ચાલો કરીએ, ત્રિકોણ એ બી ઈ ની પરિમિતિ શોધીએ સૌથી પહેલા, તો બધી બાજુઓના માપનો સરવાળો, તો પહેલી બાજુ એ બી વત્તા બીજી બાજુ બી ઈ વત્તા ત્રીજી બાજુ એ, તો એ બી નું માપ છે 5/2, બી ઈ નું માપ છે 2.34 અને એ ઈ નું માપ છે 3.35, 5/2 એ સાદો અપૂર્ણાંક જ છે પણ 2
ત્રણ ચતુર્થાંશ છે એ મિશ્ર સંખ્યા છે, એને સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ આપણને આવડે જ છે, આગળ જોયું આપણે અને આગળના ધોરણમાં તમે શીખીને પણ આવ્યા છો. ચાર દુ આઠ અને આઠ તેરી, આ ચાર દુ આઠ અને આઠ ને ત્રણ, અગિયારના છેદમાં ચાર. એવી જ રીતે ત્રણ પૂર્ણાંક ત્રણ પંચમાંશને સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ તો પાંચ તેરી પંદર અને પંદર ને ત્રણ, અઢારના છેદમાં પાંચ. તો આ બધા આપણને અપૂર્ણાંકો મળ્યા, સાદા અપૂર્ણાંકો. હવે આ બધાનો શું કરવાનો છે, આપણને સરવાળો કરવાનો છે. સરવાળો કરીએ એનાથી પહેલાં છેદ ચેક કરી લો, સમછેદી છે કે વિષમછેદી. જો સમછેદી છે તો કાંઈ વાંધો નથી, પણ જો વિષમછેદી છે તો આપણે એનો લસા કાઢવો પડે. તો બે ચાર અને પાંચનો આપણે કાઢીએ લસા. તો બે વડે ભાગ ચાલશે પહેલાં, બે એકા બે, બે દૂ ચાર, બે પાંચ એકાના ઘડિયામાં ના આવે એટલે પાંચના પાંચ. ફરીથી બે વડે ભાગ ચાલશે, એક બે એકા બે, પાંચના પાંચ. હવે પાંચ વડે ભાગ ચાલશે, એક એક અને પાંચ એકા પાંચ. તો માટે લસા શું મળ્યો, આ બધાનો ગુણાકાર, બે દૂ ચાર અને ચાર પચા વીસ. તો લસા આપણને શું મળ્યો, વીસ. તો બધાના છેદમાં આપણને વીસ લાવવા પડે. તો બે, બે ને કેટલા વડે ગુણીએ તો વીસ થાય, દસ વડે. તો દસ દૂ વીસ, તો અંશને પણ કેટલા વડે ગુણવા પડે, દસ વડે. તો પાંચ ગુણ્યા પણ દસ કરવા પડે. તેવી રીતે ચારને કેટલા વડે ગુણીએ તો વીસ થાય, પાંચ વડે. તો પાંચ ચોક વીસ, અને અંશને પણ કેટલા વડે ગુણવા પડે, પાંચ વડે, અગિયાર ગુણ્યા પાંચ. એ જ રીતે પાંચને કેટલા વડે ગુણીએ તો વીસ થાય, ચાર વડે. તો પાંચ ચોક વીસ, અને અંશને પણ કેટલા વડે ગુણવા પડે, ચાર વડે, એટલે કે અઢાર ગુણ્યા ચાર. તો ગુણાકાર કરીએ, દસ પચાસ પચાસ, વત્તા અગિયાર પચાસ પંચાવન, વત્તા અઢાર ચોક બોતેર, અને છેદ સરખો છે એટલે આપણે એક જ વાર વીસ લખશું. આ બધાનો સરવાળો કરશું તો આપણને મળશે એકસો ને સિત્તોતેર અને છેદમાં વીસ. તો એકસો સિત્તોતેરના છેદમાં વીસ એ અશુદ્ધ અપૂર્ણાંક છે. તમે વીસ વડે એનો ભાગાકાર કરશો તો તમને મળશે આઠ પૂર્ણાંક સત્તરના છેદમાં વીસ સેન્ટીમીટર. તો આમ ત્રિકોણ એ બી ઈની પરિમિતિ આપણને મળી આઠ પૂર્ણાંક સત્તરના છેદમાં વીસ. તો અહીં આપણને બે આકૃતિઓ ભેગી આપેલી છે. હવે લંબચોરસની પરિમિતિ પણ આપણને શોધવાની છે. તો લંબચોરસ બી સી ડી ઈની પરિમિતિ શોધીએ. તો બી ઈ જે છે એ લંબાઈ દર્શાવે છે અને ડી છે એ પહોળાઈ દર્શાવે છે. તો બે કૌંસમાં બી ઈ વત્તા ડી ઈ. તો બીનું માપ છે બે પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ અને ડીનું માપ છે સાતના છેદમાં છ. તો બે પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ મિશ્ર સંખ્યા છે, તેને આપણને સાદામાં ફેરવવી પડે. તો ચાર દૂ આઠ, આઠ ને ત્રણ, અગિયારના છેદમાં ચાર, વત્તા સાતના છેદમાં છ. હવે વિષમછેદી સંખ્યાઓ છે તો આપણને ચાર અને છનો કાઢવો પડશે લસા. શા માટે, કારણ કે આપણને એને સમછેદી બનાવવા પડે. તો સૌથી પહેલાં બે વડે ભાગ ચાલશે, બે દૂ ચાર, ત્રણ દૂ છ. ફરીથી બે વડે ભાગ ચાલશે, બે એકા બે, ત્રણના ત્રણ. હવે ત્રણ વડે ભાગ ચાલશે, ત્રણ એકા ત્રણ. તો લસા આ બધાનો ગુણાકાર, બે દૂ ચાર અને ચાર તેરી બાર. તો લસા શું મળ્યો, આપણને બાર લસા મળ્યો. હવે બાર બંનેના છેદમાં આવવા જોઈએ. તો ચારને બાર કરવા હોય તો આપણે કેટલા વડે ગુણવા પડે, ત્રણ વડે. તો અંશને પણ કેટલા વડે ગુણવા પડે, ત્રણ વડે. એવી રીતે છને બાર કરવા હોય તો કેટલા વડે ગુણવા પડે, છ દુ બાર, તો બે વડે. તો અંશને પણ કેટલા વડે ગુણવા પડે, બે વડે. તો અંશમાં અગિયાર તેરી તેત્રીસ અને સાત દુ ચૌદ અને છેદમાં બાર. શા માટે, કારણ કે લસા બાર આવ્યો તો બંનેના છેદમાં આવશે બાર. તો તેત્રીસ અને ચૌદનો સરવાળો કરશું તો આપણને મળશે સડતાલીસ. પણ બે અને બાર જે છે એ ગુણાકારના સંબંધમાં છે, તો આપણે અંશ અને છેદમાં હોવાથી આપણે છેદ ઉડાડી શકીએ. બે એકા બે અને છ દૂ બાર. તો અંશનો સરવાળો સડતાલીસ અને છેદમાં આવશે છ, અશુદ્ધ અપૂર્ણાંક છે. એનો ભાગાકાર કરશું તો આપણને મિશ્ર સંખ્યા કઈ મળશે, સાત પૂર્ણાંક પાંચના છેદમાં છ, જે તમે રફકામમાં કરી શકો છો ભાગાકાર. આપણે આગળ શીખી ગયા. તો આ લંબચોરસ બી સી ડી ઈની પરિમિતિ આપણને મળી સાત પૂર્ણાંક પાંચના છેદમાં છ સેન્ટીમીટર. હવે વિદ્યાર્થી મિત્રો, એ બી ઈની પરિમિતિ આપણને મળી હતી કેટલી, મળી આઠ પૂર્ણાંક સત્તરના છેદમાં વીસ, અને લંબચોરસ બી સી ડી ઈની પરિમિતિ મળી આપણને સાત પૂર્ણાંક પાંચના છેદમાં છ. તો
8 पूर्णांक 17 ना छेद में 20 मोटा छे 7 पूर्णांक 5 षष्ठमांश करता। तो AB ની પરિમિતિ એ લંબચોરસ BCDE ની પરિમિતિ કરતા વધારે છે। તો વિદ્યાર્થી મિત્રો, તમારે ચકાસણી કરવી હોય તો તમે સમછેદી બનાવી અને આપણે આગળ ચડતા અને ઉતરતા ક્રમમાં આપણે જોયું હતું એવી રીતે તમે એની સમછેદી બનાવી અને તમે એને ચકાસણી કરી શકો છો અને એ તમારે રફ કામમાં કરવાનું છે। તો આ AB ની પરિમિતિ એ લંબચોરસ BCDE ની પરિમિતિ કરતા વધારે છે। त्यार बाद प्रश्न नंबर 6। सलील एक चित्र ने फ्रेम में मुकवा मांगे छे। सलील पासे एक चित्र छे, एने चित्र ने एने फ्रेम में मुकवानो छे। चित्रनी पहोळाई छे 7 पूर्णांक अने 3 दशांश। चित्रनी पहोळाई केटली छे 7 पूर्णांक अने 3 पंचमांश અને ફ્રેમમાં વ્યવસ્થિત લગાડવા માટે ચિત્રની પહોળાઈ 7.3 સેન્ટીમીટરથી વધુ ન હોવી જોઈએ। જો ચિત્રની પહોળાઈ કેટલી કેનાથી વધુ ન હોવી જોઈએ, 7.3 દશાંશથી વધુ ન હોવી જોઈએ, પણ આપણી પાસે ચિત્રની પહોળાઈ કેટલી છે, 7.3 પંચમાંશ છે। તો ચિત્રને આપણને કાપવું પડશે। શા માટે? કારણ કે ફ્રેમ કરતાં ચિત્ર થોડું મોટું છે, તો ચિત્રને કેટલું કાપવું પડશે એ આપણને શોધવાનું છે। તો ચિત્રની પહોળાઈ 7.3 પંચમાંશ, તો મિશ્ર સંખ્યા છે અને સાદામાં ફેરવીએ તો 7 5 35, 35 ને 3 38 ના છેદમાં 5 સેન્ટીમીટર ચિત્રની પહોળાઈ છે, જેને આપણે શું શરૂ સાદા પૂર્ણાંકમાં ફેરવ્યું। હવે ફ્રેમમાં ગોઠવવા જરૂરી ચિત્રની પહોળાઈ કેટલી છે, કેટલી હોવી જોઈએ, 7.3 દશાંશ હોવી જોઈએ। એને સાદા પૂર્ણાંકમાં ફેરવીએ તો 7 દા 70, 70 ને 3 73 ના છેદમાં 10 સેન્ટીમીટર હોવી જોઈએ। તો આમ ફ્રેમ કરતાં ચિત્ર થોડું પહોળું છે, થોડું મોટું છે, તો તેમાંથી આપણને શું કરવું પડે, થોડું એને કાપવું પડે। ચિત્રને શું કરવું પડે, ફ્રેમમાં બરાબર બેસાડવું હોય તો કાપવું પડે, કાપવું પડે એટલે કે બાદ કરવું પડે। બંનેના માપની બાદબાકી કરીએ તો કાપવાની ચિત્રની પહોળાઈ કેટલી હશે, તો 38 ના છેદમાં 5 માંથી આપણે બાદ કરશું 73 ના છેદમાં 10, તો બાદબાકી કરીએ તો છેદ સરખો કરવો પડે, તેના માટે આપણે લસા કાઢવો પડે, તો 5 અને 10 નો લસા કેટલો થશે, 10, જે તમારે રફ કામમાં કરવાનો છે। તો આ 73 ના છેદમાં તો 10 છે જ, પણ 5 ને 10 કરવા હોય તો એને આપણે 2 વડે ગુણવા પડે, તો અંશને પણ આપણે 2 વડે ગુણવા પડે, તો 38 ગુણ્યા 2, અને 73 ના છેદમાં તો 10 છે જ એટલે એને 1 વડે ગુણવાનું, અને છેદમાં જે લસા છે એ આવશે 10, તો 38 ગુણ્યા 2 એટલે 76, અને 73 એકા 73 ના છેદમાં 10, તો માટે 76 માંથી 73 ની બાદબાકી કરશું તો આપણને શું મળશે, 3 ના છેદમાં 10, શું મળશે, 3 ના છેદમાં 10। તો આમ ચિત્રને વ્યવસ્થિત કાપવા માટે, ચિત્રને વ્યવસ્થિત ફ્રેમમાં લગાડવા માટે આપણે કેટલું કાપવું પડે, એને 3 ના છેદમાં 10 સેન્ટીમીટર જેટલું કાપવું પડે, તો એ ફ્રેમની અંદર બરાબર બેસે। ત્યારબાદ પ્રશ્ન નંબર 7। ઋતુએ એક સફરજનનો 3/5 ભાગ ખાધો। જુઓ, આટલો ભાગ એણે ખાઈ લીધો છે અને બાકીનો ભાગ, હવે જે ભાગ વધ્યો એ ભાગ એક ભાઈ સોમુએ ખાધો, એના ભાઈ સોમુએ ખાધો જે ભાગ વધ્યો, તો સફરજનનો કેટલો ભાગ સોમુએ ખાધો અને કોનો ભાગ વધારે હતો, ઋતુનો કે સોમુનો, અને કેટલો વધારે હતો એ પણ આપણને શોધવાનું છે। તો ઋતુએ ખાધેલો સફરજનનો ભાગ કેટલો છે, 3/5 ભાગ, ઋતુએ કેટલો ખાધો છે, 3/5 ભાગનો સફરજન ખાધો છે। તો સોમુએ ખાધેલો સફરજનનો ભાગ કેટલો હશે, તો એક આખો ભાગ, આખો સફરજન હતો એમાંથી કેટલો બાદ કરવો પડે, જેટલો ઋતુએ ખાધો એટલો ભાગ આપણે બાદ કરવો પડે, એક આખો સફરજનનો ભાગ હતો, આખો સફરજન હતો એમાંથી એણે 3/5 ભાગ ખાધો છે, તો બાદબાકી કરીએ તો 3 એકા 1 ના છેદમાં કાંઈ નથી, તો 1 હોય 1 અને 5 નો લસા 5, તો 1 ને 5 કરવા તો આપણે કેટલા વડે ગુણવા પડે, 5 વડે, તો અંશને પણ 5 વડે ગુણવા પડે, તો અહીંયા 1 ગુણ્યા 5 એટલે 5 આવશે, અને 3 ના 3 5 ઓછા 3 અને લસા 5 છે એટલે છેદમાં 5 આવશે। 5 માંથી 3 ની બાદબાકી કરશું તો આપણને મળશે 2 ના છેદમાં 5, તો સોમુએ ખાધેલો ભાગ કેટલો છે, 2 ના છેદમાં 5, અને ઋતુએ ખાધેલો ભાગ કેટલો છે, 3 ના છેદમાં 5,
तो बने ना छेद सरखा छे, तो आपणे अंश जेनो मोटो होय ए भाग मोटो कहेवाय। तो अंश कोनो मोटो छे? 3/5 नो ऋतुए खादेला सफरजनो भाग नो अंश मोटो छे, तो 3 मोटा छे 2 करता, तो माटे 3/5 ए मोटा छे 2/5 करता, तो ऋतुनो भाग वधारे छे। सफरजन जे ऋतुए खाधो छे ए भाग वधारे छे। तो हवे मोटामांथी नाना भागने बादबाकी करीए, तो 3/5 - 2/5 छेद सरखो छे एटले आपणे लसा काढवानी कोई जरूर नथी। तो 5/6 अंशमां 3 - 2 बराबर आपणने मळशे 1/5। तफावत केटलो मळ्यो? 1/5। तो आम ऋतુએ ખાધેલો સફરજનનો ભાગ એ સોમુએ ખાધેલા સફરજનના ભાગ કરતા કેટલો વધારે હતો? 1/5 જેટલો વધારે છે। પ્રશ્ન નંબર 8, મનોજે એક ચિત્રમાં રંગ પૂરવાનું કાર્ય 7/12 કલાકમાં પૂર્ણ કર્યું, વૈભવે તે જ ચિત્રમાં રંગ પૂરવાનું કાર્ય 3/4 કલાકમાં પૂરું કર્યું, તો કોણે વધુ સમય કામ કર્યું અને આ સમય કેટલો વધારે હતો તે આપણને શોધવાનો છે। તો મનોજને ચિત્રમાં રંગ પૂરવા માટે લાગેલો સમય કેટલો છે? 7/12 કલાક, 7/12 કલાક। જ્યારે વૈભવને ચિત્રમાં રંગ પૂરવા માટે ઈ ચિત્ર એક જ છે, તો એમાં પૂરવા માટે લાગેલો સમય કેટલો છે? 3/4 કલાક। તો બંનેના આપણને છેદ સરખા કરવા પડે, કોણ વધારે છે ઓછું છે એ જોવા માટે। તો 1/12, 2/4, તો 4 અને 12 નો આપણે રકમમાં લસા શોધવો પડે। તો શોધીએ જોઈએ શું આવે છે। 2 વડે ભાગ ચાલશે, 2 × 2 = 4, 6 × 2 = 12, ફરીથી 2 વડે ભાગ ચાલશે, 2 × 1 = 2, 3 × 2 = 6, હવે 3 વડે ભાગ ચાલશે, 1 અને 3 × 1 = 3। બધાનો ગુણાકાર કરીએ જોઈએ, જેના વડે આપણે ભાગાકાર કર્યો, 2 × 2 = 4 અને 4 × 3 = 12, લસા શું મળ્યો? 12। એનો મતલબ કે બંનેના છેદમાં 12 હોવા જોઈએ। 7/12 તો 12 ઓલરેડી છે, તો 3/12 આપણને 12 લાવવા છે, તો 7/12 છે, તો માટે આપણે એને કેટલા વડે ગુણાકાર કરશું? 1 વડે જ ગુણશું, પણ 3/12 જે છે એને આપણને 12 કરવા હોય, 6/12 છે તો એને કેટલા વડે ગુણવા પડે? 3 વડે ગુણવા પડે, તો અંશને પણ 3 વડે ગુણવા પડે, તો અંશમાં 3 × 3 = 9 અને 6/12 = 12। તો 7/12 અને 9/12 બંનેમાંથી અંશ મોટો કયો છે? 9, તો 9 મોટા છે 7 કરતા, તો માટે 9/12 મોટા છે 7/12 કરતા, તો વૈભવે વધુ સમય કામ કર્યું કહેવાય। 9/12 ભાગ કોનો છે? વૈભવનો, તો વૈભવે વધુ કામ કર્યું, વધુ સમય સુધી કામ કર્યું કહેવાય। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો સ્વાધ્યાય 2.1 પૂરું થાય છે। આના દાખલા તમારે બરાબર સમજી અને પાકી નોટની અંદર કરવાના છે, અને આના જેવા બીજા દાખલા તમારી પાસે જો સ્વાધ્યાય પોથી હોય તો તમારે રેફ નોટમાં પ્રેક્ટિસ કરવાની છે, સ્વાધ્યાય પોથીમાં પણ પ્રેક્ટિસ કરી શકો છો। વિદ્યાર્થી મિત્રો, જેટલા થાય એટલા વધારે દાખલા તમારે ગણવાના છે અને પ્રેક્ટિસ કરવાની છે। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, ટેક કેર, ગોડ બ્લેસ યુ।